ઓકે રુજાન બેન, કાયદો બનાવ્યો જ્યારે નિર્ભયા કાંડ દિલ્હીમાં થયું હતું ત્યારબાદ એટલી બૂમાબૂમ થઈ કે કાયદો બનાવો, ફાંસી પર ચડાવ્યો, પછી વારંવાર તમે કાયદાને એને પછી કડક કર્યો, આ વખતે પછી જોગવાઈઓ કરીને અંદર, હવે આનાથી જોગવાઈઓ તો શું કરી શકાય? કેમ કે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે, કાયદો તમે કેટલો પણ કડક બનાવી લો આનાથી આ અટકીતું નથી રહ્યું. સાચી વાત છે, પણ એક પોઝિટિવ ચીજ એ થઈ કે લોકો જાગૃત થયા અને ઓબ્વિયસલી અટક્યું નથી, પણ એનો મતલબ એવો બી નથી કે થોડા લોકોને કદાચ બીક લાગતી એવું માનું, કારણ કે જે અત્યારે એક કલાકમાં ચાર રેપ છે એવું માનીને ચાલે, એક કલાકમાં કદાચ 10-12 થાય છે, પણ અત્યારે દિવસમાં 55 રેપ, હવે 3 મહિના પછી પેલી બોલી બી ખરી, પહેલા તો કદાચ બોલી જ નહીં. હવે ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે જ્યારે આપણે કાયદાની વાત કરીએ છીએ, સાહેબ અત્યારે એક સરસ વાત કરી કે કદાચ થોડું પેલું ઇન્વેસ્ટિગેશન વીક થઈ જાય કારણ કે એને લેટ કર્યું, પણ બીજી મારે ખાલી વાત કરવી હતી, ટકોર ખાસ કરવી હતી કે ઘણીવાર ઇન્વેસ્ટર તરત બોલાય કહે છે કે ભાઈ તરત થયું તો ભી ઇન્વેસ્ટિગેશન આપોઆપ વીક થઈ જશે, કારણ કે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય છે એ ઇન્વેસ્ટિગેશન તટસ્થ કરતો નથી. હું ખાસ આ એક સ્ટેટમેન્ટ મારી રહી છું કે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરત ઇન્વેસ્ટિગેશન કરતો નથી, ભલે તમે કાયદા કેવા બી સ્ટ્રિક્ટ બનાવો, પણ હવે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ જે કાયદો બન્યો છે, કારણ કે ઘણીવાર ઘણા કોર્ટમાં જજ સાહેબો આઈઓને બૂમ પાડે છે, ઇન્વેસ્ટિગેશન ઓફિસર ને આઈઓ કહેવાય, આઈઓને બૂમ પાડે છે કે ભાઈ તમે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન કરો, કારણ કે અલ્ટિમેટલી જ્યારે કાયદો બને છે ને જ્યારે જજ એમાં જાય છે, કેસ જાય છે કોર્ટમાં, ત્યારે એ જોવામાં આવે છે કે ભાઈ પ્રૂફો કયા મુકાયા છે, એટલે હવે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે ઇન્વેસ્ટિગેશન તથા થાય જે અનફોર્ચ્યુનેટલી થતું. અત્યારે વચ્ચે જ એક પેપરમાં આઈ થિંક આપણા ગુજરાતનો જ કેસ છે કે એક દીકરી રેપ થઈ અને પછી એના મા બાપે એને એટલે મેડિકલમાં આવી ગયું કે રેપ થઈ છે, દીકરી હતી, નાની હતી, જોઈ નાઈ, પછી એમાં કોર્ટમાં એવું કહેવામાં આવ્યું, મા બાપે કોર્ટમાં એવું કીધું કે ના તો પડતા પડતા એને વાગી ગયું હતું ને, એટલે પેલું યુ નો સ્પોર્ટ્સ રમતા થાય યુ નો, એટલે એટલે એ આખો આટલો બધો પ્રૂફ હતો, તો બી થેન્ક્સ ટુ વોટ એવર ઇન્વેસ્ટિગેશન હેપન કે જે સેટલમેન્ટ થયું આખું બદલાઈ ગયું. એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ છે કે આજની તારીખમાં આપણે ખાલી કાયદો કહીશું, જ્યુડિશિયરી કહીશું, આના સિવાય બી આ બીજી બીજા બધા રીઝન્સ છે જેના લીધે બધું વીક થઈને થામી જાય છે. એટલે એટલું ઇટ ઇઝ નોટ દેટ ઇઝી કે ભાઈ ચલો પોલીસમાં કહી દીધું પતી ગયું, નહીં, ઇટ ઇઝ અ વેરી લોંગ ફાઇટ. એટલે મારે ખાસ કેવું છે કે લોકો એવું ના વિચારે કે ભાઈ પતી ગયું, અમે કહી દીધું પોલીસમાં થઈ ગયું છે, હવે પોલીસ હેલ્પ નથી કરતી, ના લડત છે, ના લડત ખાલી તમારી નથી, તમારી દીકરીને નથી, આ તમારી લડત એના માટે છે કે કોઈ બીજી દીકરી હેરાન ના થાય, એ બી ઇમ્પોર્ટન્ટ છે. આજ પછી તમે યાદ રાખજો કે લડત તમારા ખાલી તમારા